મેલેરિયા વધારે ઘાતક બની શકે છે. અત્યારની બે દવાની અસર થવા લાગી ઓછી. દર વર્ષે લાખો લોકોનો જીવ લેતો મેલેરિયા વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. ધ લેસેન્ટ નામની જર્નલમાં પ્રકાશિત બે રિસર્ચમાં જણાવાયું છે કે દક્ષિણ પૂર્વ એશિયામાં લગભગ 80% મેલેરિયાના પરોપજીવી દવા પ્રતિરોધી ક્ષમતા વિકસાવી ચૂક્યા છે અને તે ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ પરોપજીવી કંબોડિયાથી લાઓસ અને થાઇલેન્ડથી વિયેતનામ ફેલાઈ ગયા છે. તેમના શિકાર બનતા અડધા દર્દીઓ પર આર્ટિમિસિનિન અને પીપરેક્વિન દવાઓ અસર નથી કરી રહી. મનુષ્યમાં મેલેરિયા ફેલાવવા માટે જવાબદાર સૌથી ઘાતક પરોપજીવી પ્લાઝામોડિયમ ફાલ્સીપારમના દવા પ્રતિરોધી બની જવાથી આ બીમારીને રોકવાના પ્રયાસો સામે મોટો ખતરો ઊભો થયો છે. આ પરોપજીવી મેલેરિયાના કારણે થનારી 10 માંથી 9 મોત માટે જવાબદાર હોય છે. રિસર્ચ અનુસાર દવા પ્રતિરોધી બની ચૂકેલા પ્લાઝમોડિયમ ફાલ્સીપારમ અને સ્થાનિક મેલેરિયા પરોપજીવીઓને રિપ્લેસ કરી રહ્યા છે, જેના કારણે તેની ટ્રીટમેન્ટની પ્રક્રિયા અઘરી બની રહી છે. જર્નલમાં પ્રકાશિત અને રિસર્ચમાં કહેવાયું છે કે દવાની અસર ન થતી હોવા છતાં મેલેરિયાનો ઇલાજ સંભવ છે. જોકે દવા પ્રતિરોધી ક્ષમતાઓને કારણે મેલેરિયાના દર્દીને હવે આર્ટિમિસિનિન અને પીપરેક્વિન ઉપરાંત અન્ય દવાઓ પણ આપવી પડશે. એક્સપર્ટ્સનું માનીએ તો પરોપજીવીની આ ક્વોલિટી ડેવલપ કરવાની ક્ષમતાને જોતા જલ્દીથી જ મેલેરિયાની દવાઓમાં પરિવર્તન કે ટ્રીટમેન્ટની રીતમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે. નિષ્ણાંતો સૌથી વધુ ખતરો એ વાતને ગણાવી રહ્યા છે કે આ પરોપજીવી અન્ય દેશોમાં પણ ઝડપથી પગપેસારું કરી શકે છે. આફ્રિકામાં તે અનેક મોતોનું કારણ બની શકે છે. મેલેરિયા દર વર્ષે 4 લાખ જેટલા બાળકોનો ભોગ લે છે, જેમાંથી સૌથી વધુ આફ્રિકાના હોય છે.